નમસ્કાર દર્શક મિત્રો, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત સાથે હું છું આપની સમક્ષ તનુ ખટીક. દર્શક મિત્રો, હવે બોર્ડની પરીક્ષા અને ગણતરીના દિવસ બાકી રહ્યા છે. એક અઠવાડિયા જેટલો સમય હવે માત્ર બાકી રહ્યો છે અને એવા સમયમાં વિદ્યાર્થીઓ ક્યાંક ને ક્યાંક તણાવમાં હોય છે અને વિદ્યાર્થીઓની સાથે વાલીઓ પણ આવા સમયે ચિંતામાં મુકાયા હોય છે. કેમ કે બોર્ડની પરીક્ષા એક એવી પરીક્ષા કહેવાય કે જેને લઈને વિદ્યાર્થીઓમાં ક્યાંક ને ક્યાંક વધારે ચિંતા હોય છે. સ્કૂલની પરીક્ષા કરતાં બોર્ડની પરીક્ષા વધારે ચિંતા વિદ્યાર્થીઓને આપતી હોય છે. કેમ કે વિદ્યાર્થી સ્કૂલની પરીક્ષામાં જે છે તે પોતાની સ્કૂલમાં પરીક્ષા આપતો હોય છે, પરંતુ બોર્ડની પરીક્ષા એકમાત્ર એવી પરીક્ષા છે કે જ્યારે વિદ્યાર્થી બહાર જઈને બીજી સ્કૂલે પરીક્ષા આપતો હોય છે. તો તે વિષયમાં ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીને ચિંતા હોય છે અને પરીક્ષાને લઈને જે ભણેલું હોય છે તે પણ વિદ્યાર્થી પરીક્ષાના પેપર લખવાના ટાઈમે ભૂલી જતો હોય છે. અને આવા સમયે વિદ્યાર્થીઓ શું કરવું જોઈએ, બોર્ડની પરીક્ષાને ગણતરીના દિવસો બાકી રહ્યા છે એવા સમયે વાલીનો રોલ શું હોઈ શકે, તેને લઈને આજે આપણે ચર્ચા વિચારણા કરીશું. આ ચર્ચા વિચારણા માટે આપણી સાથે જોડાઈ ગયા છે ડૉક્ટર રાજેન્દ્ર ઉપાધ્યાય, કે જેઓ એક શિક્ષણવિદ છે. સૌપ્રથમ આપનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે. નમસ્તે. તો રાજેન્દ્રભાઈ, જે રીતે હવે બોર્ડની પરીક્ષા અને ગણતરીના દિવસ બાકી રહ્યા છે અને આવા સમયે વિદ્યાર્થીઓમાં ક્યાંક ને ક્યાંક વધારે ચિંતા હોય છે, બોર્ડની પરીક્ષાને લઈને વાલીઓમાં પણ ક્યાંક ને ક્યાંક ચિંતા હોય છે, તો આ ચિંતા દૂર કરવાનો સૌપ્રથમ રસ્તો કયો હોવો જોઈએ? અને ખાસ કરીને જ્યારે 10th વિદ્યાર્થીઓની વાત આવે તો એ પહેલી વાર પરીક્ષા આપવા જતા હોય છે, ધોરણ 10 વિદ્યાર્થીઓ, તો તે લોકો કઈ રીતે પોતાની ચિંતા દૂર કરી શકે? બહુ સરસ તમે પ્રશ્ન પૂછ્યો અને આ પ્રશ્ન માસનો પ્રશ્ન છે, માત્ર એટલો તમારો નથી. પણ સૌથી પહેલા હું નિર્માણ ન્યૂઝના માધ્યમથી કહેવા માંગીશ કે આ એક તમે પરીક્ષા એક પ્રસંગ નામનો જે કાર્યક્રમ શરૂ કર્યો છે ખૂબ જ અભિનંદનને પાત્ર છે. તમે પરીક્ષાને એક પ્રસંગ બનાવી દીધો છે અને પ્રસંગ આપણે ઉજવવાનો જ હોય. પરીક્ષા એક તહેવાર છે જે આપણે ઉજવવાનો છે, તો એવી સમયે આનંદનું વાતાવરણ હોય, એ વખતે ગમગીનીનું વાતાવરણ ના હોય, એ વખતે સ્ટ્રેસ જ ન હોય. એટલે વિદ્યાર્થી ધોરણ 10 નો હોય, આપણે પાછી એ પણ વાત કરી કે અત્યારે ગણતરી દિવસો બાકી રહ્યા છે, હું થોડુંક સુધારીશ, ગણતરીના કલાકો બાકી રહ્યા છે. તો એવે સમયે આપણે જે કંઈ પણ તૈયાર કર્યું છે બેસ્ટ જ છે, શું રહી ગયું શું વધારે કરવાનું હતું એ સ્ટ્રેસમાં પડવાની જરૂર નથી. સામાન્ય રીતે આવા કાર્યક્રમોમાં વિદ્યાર્થીઓને સ્ટ્રેસ રિમૂવ કરવાની વાત કરવામાં આવતી હોય છે. હું એમાં બે વસ્તુ ઉમેરીશ કે સ્ટ્રેસને રિમૂવ ન કરો, થોડો ઘણો સ્ટ્રેસ હોવો જોઈએ કે જેનાથી વિદ્યાર્થી સિન્સિયર અને સિરિયસ બને છે. વાત રહી સ્ટ્રેસને દૂર કરવાની, ઘટાડવાની, કંટ્રોલ કરવાની, તો હું એમ પણ કહીશ કે મોટા ભાગના વિદ્યાર્થીઓ અત્યારે ઈ સ્ટ્રેસથી પીડાય છે. કારણ કે અત્યારે વિદ્યાર્થીઓ પાસે ડિવાઇસ છે, ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ છે, તો એને લીધે એને ઇલેક્ટ્રોનિક સ્ટ્રેસ નડી રહ્યો છે. તો આપણે જે પરંપરાગત જે સ્ટ્રેસને કંટ્રોલ કરવાની વાત કરીશું, કામ કરવું જોઈએ આમ ન કરવું જોઈએ, તો એને બદલે આપણે ઈ સ્ટ્રેસને ફોકસ કરીએ તો ચોક્કસપણે વિદ્યાર્થીઓ આ પરીક્ષાને પ્રસંગ તરીકે ઉજવી શકશે. એના માટે આપણે સંગીતનું માધ્યમ પસંદ કરી શકીએ. જેમ કે હું વિદ્યાર્થીઓને કહેવા માંગીશ કે તમે થિયરીનો વિષય તૈયાર કરવા માંગતા હો તો જેટલા વાગે ભણવા બેસવા માંગતા હોય એના 20 પહેલા 10 સુધી તમે રાગ પહાડી અથવા રાગ ધાની અથવા તો ફ્લુટ, જેને કહેવાય બંસરી, બાંસળી વાદન સાંભળો 10 માટે. ધારો કે તમે 4 ભણવા બેસવા માંગતા હોય તો 3:40 માટે ફ્લુટ, વાંસળી, બંસરી જેને કહેવાય એ તમે સાંભળો કે જેનાથી તમને રિલેક્સેશન અનુભવ હશે. એટલું જ નહીં, પછી નવું જ્ઞાન તમે એડ કરવા જઈ રહ્યા છો, કંઈ નવું વાંચી રહ્યા છો, તો એ રિકોલ કરવામાં બહુ સરળતા રહે છે. તે જ રીતે ધારો કે કોઈ વિદ્યાર્થી થિયરીને બદલે પ્રેક્ટિકલ સબ્જેક્ટ, મતલબ મેથેમેટિક્સ છે કે સ્ટેટિસ્ટિક્સ છે, એવો કોઈ વિષય ભણવા જઈ રહ્યો છે, તો એને મનને થોડું ચંચલ કરવાની જરૂર છે. કારણ કે એને દાખલા ગણવાના છે અને ચંચલતા પ્રાપ્ત કરવા માટે એને તંતુવાદ્ય સાંભળવું જોઈએ. તંતુવાદ્ય એટલે ગીટાર છે, સિતાર છે, કે જેનાથી એ રિલેક્સ થઈ શકે. છેલ્લી વાત એડ કરીશ કે ઘણી વાર એવું થતું હોય છે કે વિદ્યાર્થીઓ એવો સબ્જેક્ટ ભણતા હોય છે જે કોકટેલ હોય છે, જે 100% થિયરીનો પણ નથી, 100% પ્રેક્ટિકલ દાખલાઓનો પણ નથી. જેમ કે હું કહું કે એકાઉન્ટન્સી, તો એકાઉન્ટન્સીમાં થિયરી પણ છે અને પ્રેક્ટિકલ સમ્સ પણ છે. તે જ રીતે ફિઝિક્સ છે, કેમેસ્ટ્રી છે, આવા વિષયના વાંચતા પહેલા મેં અગાઉ કહ્યું પ્રમાણે તમારે મ્યુઝિકની મદદ લેવાની છે કે 20 પહેલા અને 10 સુધી તમારે કીબોર્ડ બેઝ, મતલબ હાર્મોનિયમ છે અથવા તો જેને કહી શકાય કે પિયાનો છે અથવા તો આપણે જેને કીબોર્ડ કહીએ છીએ એવા વાદ્ય સાંભળવા જોઈએ 10 માટે. તો સ્વાભાવિક રીતે આ જે સ્ટ્રેસ છે એ દૂર થશે. એટલું જ નહીં, વિદ્યાર્થી રિલેક્સ
બનશે અને એને નવું જ્ઞાન પ્રદાન કરવામાં સરળતા રહેશે, જે ઝડપથી રિકોલ થઈ શકશે. જી રાજેન્દ્રભાઈ, વાત જ્યારે પરીક્ષાની આવે ત્યારે ક્યાંક ને ક્યાંક પરીક્ષા પદ્ધતિ પણ ખૂબ જ મહત્વ ધરાવે છે અને સમયની સાથે સાથે પરીક્ષા પદ્ધતિ પણ બદલાતી આવી છે, તો આ વખતેની પરીક્ષા પદ્ધતિની જો વાત કરીએ તો તે અગાઉની પરીક્ષા કરતાં કઈ રીતે અલગ પડે છે? કેમ કે સરકાર જે છે તે વર્ષે વર્ષે ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓને ટેન્શન દૂર કરવા માટે કંઈક ને કંઈક ફેરફાર કરતી હોય છે, તો આ વખતે કેવા કેવા ફેરફારો જોવા મળ્યા છે? હું આ ફેરફારોને ત્રણ મહત્વના તબક્કામાં વહેંચીશ. સૌથી પહેલા હું વાત કરીશ તો ઓબ્જેક્ટિવ ક્વેશ્ચન્સ, મતલબ હેતુલક્ષી જે પ્રશ્નો છે એની સંખ્યા વધારવામાં આવી છે. જેમ કે ધોરણ 12 ના વિદ્યાર્થીઓ, વાણિજ્ય અને વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે 20 માર્ક્સના જે એમસીક્યુ ક્વેશ્ચન હતા 10 માર્ક્સના હતા, એને બદલે 20 માર્ક્સના કરવામાં આવે છે. એટલે ઓવરઓલ ઓબ્જેક્ટિવ ક્વેશ્ચન્સ 20ને બદલે 30 માર્ક્સના થયા છે. દરેક વિષયમાં ઓબ્જેક્ટિવ ક્વેશ્ચન્સમાં વધારો થયો, ચાહે એ ધોરણ 12 નો કોઈ સબ્જેક્ટ હોય કે ધોરણ 10 નો હોય. એટલે આ પહેલો પડાવ. બીજો પડાવ એવો આવ્યો કે જે આપણે ઇન્ટરનલ ઓપ્શન ક્વેશ્ચન્સ હતા એની જગ્યાએ જનરલ ઓપ્શન્સના ક્વેશ્ચન્સ મૂકવામાં આવ્યા છે. એટલે હું વાત કરું તો કોરોના વખતે આવું કંઈક કરવામાં આવ્યું હતું, જે આ ફરી એકવાર આવ્યું છે કે 12માંથી કોઈ પણ 8 પ્રશ્નોના જવાબ આપો. વિદ્યાર્થીને 12માંથી 10 પ્રશ્નોનો જવાબ આવડતા હોય છે, પણ જે 2 પ્રશ્નો એકબીજાની ઓપ્શનમાં હોય છે, ઇન્ટરનલ આંતરિક ઓપ્શન, એ 2માંથી એકે નથી આવડતા હોતા, તો એવી વખતે એમને આખો પ્રશ્ન છોડી દેવો પડે છે. અને ઘણીવાર ઘણા ઓપ્શનના પ્રશ્નો ઉપર નીચે બંને પ્રશ્નો આવડતા હોય છે. તો અહીંયા આગળ વાત એવી છે કે આ બીજો પડાવ થયો કે જે આંતરિક વિકલ્પના પ્રશ્નો હતા, ઇન્ટરનલ ઓપ્શન એની બદલે જનરલ ઓપ્શન સામાન્ય વિકલ્પના પ્રશ્નો આપી દેવામાં આવે છે. અને ત્રીજો અંતિમ પડાવ એ એટલો મોટો આવ્યો કે જેમાં શિક્ષણ વિભાગે જાહેર કર્યું કે આપણે ત્યાં આગળ જે પરીક્ષા ઉત્તર ભાઈ જે તપાસવાની છે, એ વખતે જે પરીક્ષકો છે એ પરીક્ષકો એમને જે બોર્ડની આન્સર કી છે એને જડ રીતે વળગી રહેવાનું નથી. મતલબ એ સમજવાનું છે કે પ્રશ્નોનો જવાબનો હાર્દ આવી ગયો છે તો પ્રશ્નના જવાબના ગુણ આપી દેવાના. કદાચ એને કોઈ જુદા શબ્દોમાં લખ્યું છે તો પણ ચાલશે. પહેલા એવું હતું કે સવાલ સોરી એમસીક્યુ છે, બહુ વિકલ્પ પ્રશ્નો, તો તમારે વિકલ્પ પણ લખવો પડે અને એનો સાચો જવાબ પણ લખવો પડે, એ બી સી ડી જે વિકલ્પ છે એ અને એનો જે કઈ જવાબ આવતો હોય એ. હવે એકલો વિકલ્પ લખ્યો હોય અને સાચો હોય તો અડધો માર્ક અપાતો હતો, એ પ્રમાણે એકલો જો જવાબ લખ્યો હોય તો અડધો માર્ક અપાતો હતો. પણ હવે વિકલ્પ એકલા લખ્યા હોય કે જવાબ એકલો લખ્યો હોય તો પણ એને પૂરા માર્ક આપી દેવા. એક વાક્યમાં જવાબના જે પ્રશ્નો છે તો એક વાક્યના જવાબના પ્રશ્નોમાં પણ એવું કરવામાં આવે કે આખા વાક્યમાં જવાબની જરૂર નથી, માત્ર કીવર્ડ. કારણ કે ઘણી વાર કેવું થતું હતું કે ઘણા આળસુ વિદ્યાર્થીઓ, ભણવામાં નબળા વિદ્યાર્થીઓ, એ આખું લખતા નહોતા, માત્ર એ લોકો કીવર્ડ્સ જ લખતા હતા. તો એ પણ હવે એક્સેપ્ટ કરવામાં આવ્યું છે બોર્ડ દ્વારા. તો આ રીતે જોવા જઈએ તો ઘણી બધી આ પરીક્ષા પદ્ધતિમાં ગયા વર્ષના પ્રમાણમાં ઘણા બધા 3 મોટા પ્રમાણમાં ફેરફાર આવ્યા અને વિદ્યાર્થીઓને ચોક્કસપણે એનો લાભ મળશે. પરીક્ષાના સમયે વિદ્યાર્થીઓની સાથે સાથે વાલીઓમાં પણ ટેન્શન હોય છે અને આવા સમયે વાલીઓ વિદ્યાર્થીઓને ખાસ કરીને ખાવામાં હોય કે પછી ઊંઘ લેવામાં હોય તેમને સલાહ આપતા હોય છે કે પ્રોપર ખા અને પ્રોપર કલાકની ઊંઘ લેવી જોઈએ. આમાં સમયે વાલીઓનો કેવો રોલ હોવો જોઈએ? કેમ કે વિદ્યાર્થીઓ ચોક્કસથી 6 કલાકની ઊંઘ તો મિનિમમ એક્ઝામના ટાઈમે લેવી જ જોઈએ અને વિદ્યાર્થીઓ ભણતા હોય છે ત્યારે રાત દિવસ એક કરીને ક્યારેક મહેનત કરતા હોય છે તો ઊંઘ બાજુમાં મૂકી દેતા હોય છે, તો આવા સમયે વાલીઓ કઈ રીતે વિદ્યાર્થીઓને સમજાવી શકે? હું આ વસ્તુ એવી રીતે કહીશ કે આ છે ને 4 સ્તંભ છે. જેમ મેં આપને આપના નિર્માણ ન્યૂઝ ચેનલને મેં આપને જેમ લોકશાહીના 4થા સ્તંભ તરીકે ઓળખાયા, એમ અહીંયા જે પરીક્ષાનો જે પ્રસંગ છે એમાં 4 વ્યક્તિઓ છે, 4 જુદા જુદા સમૂહ છે. નો ડાઉટ વિદ્યાર્થી તો વરરાજા છે જ, પણ વાલીઓ જે છે એ અણવરની ભૂમિકામાં છે. જે આપણે પૂછ્યું કે વાલીઓ કઈ ભૂમિકામાં છે, અણવરની ભૂમિકામાં. ત્રીજી વસ્તુ એ કે શિક્ષકની પણ આ પરીક્ષા છે, વિદ્યાર્થીની તો પરીક્ષા છે પણ દર વર્ષે શિક્ષક જે તે ધોરણમાં ધોરણમાં જ રહે છે, વિદ્યાર્થી પાસ થઈને આગળના ધોરણમાં જાય છે. અને સફળ શિક્ષકો તો હંમેશા એવું માને છે કે હું આજીવન વિદ્યાર્થી છું, શિક્ષક પછી, પેલા હું વિદ્યાર્થી, મને નવું નવું શીખવું છે. તો આ પરીક્ષા વિદ્યાર્થીની પણ છે, વાલી માટે તો ઓબ્વિયસલી છે જ, પણ સાથોસાથ
વિદ્યાર્થીના શિક્ષકની પણ છે. અને ચોથી મારા તમારા આપણા સૌની આ સહિયારી જવાબદારી છે, કારણ કે એક સમાજની પણ જવાબદારી. સમાજ પણ નાની નાની બાબતમાં જોવે કે ભાઈ આપણો કોઈ ઓળખીતાનું સંતાન 3-10 કે 3-12 ની પરીક્ષા આપવા જઈ રહ્યું છે, તો આપણે એને ત્યાં જઈએ, બેસ્ટ ઓફ લક કહીએ, ના કહીને એનો સમય બગાડીએ, એવું કશું જ કરવાની જરૂર નથી. તમારા સંબંધો રહેવાના છે, તમને ફોન પર વાત કરી લો. વિદ્યાર્થીને રૂબરૂ મળવાનો આગ્રહ ન રાખો, એને ફોન પર ન બોલાવો. આવી બધી નાની નાની વસ્તુ ધ્યાનમાં રાખે. અને જયારે આપણે વાલીની વાત કરી છે કે જે અણવરની ભૂમિકામાં છે, વિદ્યાર્થી વરરાજા છે અને વાલી અણવરની ભૂમિકામાં છે, તો અત્યાર સુધી વાલીએ પોતાનો સ્ટ્રેસ જે છે અંદર રાખેલો, હવે એ સ્ટ્રેસ બહાર રહેલો છે, બહાર આવી રહ્યો છે. કઈ રીતે? કે એને એમ થાય છે કે મારું સંતાન સારા માર્ક્સ નહીં લાવે તો ઘણી વાર એને પોઝિટિવ ઇન્સેન્ટિવ આપે છે, જેને કહેવાય કે ઉદ્દીપકો, અને ઘણી વાર નેગેટિવ નકારાત્મક ઉદ્દીપકો પણ આપતા હોય છે. જો આટલા માર્ક્સ નહીં આવે ને તો હું આમ કરીશ, પછી આખું લિસ્ટ ગણાવે છે, તારી પાછળ મેં આટલો ખર્ચો કર્યો, આમ કર્યું, તેમ કર્યું. એ બધું હવે ગણાવવાનું નથી, એને ઓલ ઇઝ વેલ છોડો. રોજના દિવસમાં જે રીતે તમે હસી મજાક કરતા રીતે કરો, શક્ય હોય તો વાલીએ એવો આગ્રહ, બલ્કે હું તો કહું છું દુરાગ્રહ પણ રાખવો જોઈએ કે લંચ અથવા ડિનરના સમયે આખું કુટુંબ સાથે બેસીને જમે, જેનાથી વિદ્યાર્થીને એવું થાય કે હું એકલો નથી, મારી સાથે આખી ટીમ છે, અમે બધા છીએ. અને એ વખતે પરીક્ષાની કોઈ ચર્ચા ના કરો, કોઈ જોકની વાત કરો, કોઈ ફિલ્મની વાત કરો, કોઈ ગીતની વાત કરો, અને એકદમ હળવું ઓલ ઇઝ વેલ એનો મેસેજ સતત આપતા રહેવો જોઈએ, જેનાથી વિદ્યાર્થી તો ડિપ્રેશનમાં આવતો અટકશે, એનો સ્ટ્રેસ કંટ્રોલ થશે, સાથે સાથે વાલીનો જે અંદર રહેલો સ્ટ્રેસ છે એ બહાર નહીં આવે અને એને પણ સરળતા રહેશે. તો વાલી આની અંદર બહુ જ સારી ભૂમિકા ભજવી શકે, જે સમય બગાડતા હોય એવા ગેસ્ટને રોકી શકે, ફોન પર વાતચીત કરી શકે, વિદ્યાર્થી જયારે ભણવા થાય, ભણવા બેસે ત્યારે ડિસ્ટ્રેક્શન ના થાય એટલે એનો મોબાઈલ લઈ લે, કે તારે જેટલા બી ફોન આવશે એ બધા અમે એટેન્ડ કરશું અને જવાબ આપી દઈશું કે 8 વાગ્યા પછી તમને સામેથી ફોન કરશે. બિનજરૂરી ફોનને એ દૂર કરશે, બિનજરૂરી મુલાકાતોને અટકાવશે. ઘરમાં એક જ વાતાવરણ, પ્રસંગનું વાતાવરણ જે આપે સર્જ્યું છે, જે પરીક્ષાનું વાતાવરણ એક પ્રસંગનું વાતાવરણ છે એવું રાખે. અને પ્રસંગ જોશો તો પ્રસંગમાં પ્રસન્નતા જ હશે, આનંદ જ હશે, ખુશી જ હશે, એમાં કોઈ સ્ટ્રેસ નહીં. રાજેન્દ્રભાઈ, જે રીતે તમે નિર્માણ ન્યૂઝની આ વિશેષ રજૂઆત પરીક્ષા એક પ્રસંગને લગ્ન પ્રસંગની જેમ વર્ણવ્યો, કે જે રીતે વિદ્યાર્થી એક જે છે વરરાજાની જેમ વિદ્યાર્થીને પરીક્ષામાં જોતા હોય છે અને વાલી જે હોય છે તે અણવર ભૂમિકામાં હોય છે, અને ક્યારેક લગ્ન પ્રસંગની વાત આવે તો મહેમાનો જે કહેવાય, સગાવાલા જે કહેવાય, તે એક મોટો રોલ ભજવતા હોય છે. આવા સમયે પરીક્ષામાં પણ મહેમાનો જે કહી શકાય, તે સગાવાલા રિલેટિવ જે કહેવાય, તે એક મોટો રોલ ભજવતા હોય છે. કેમ કે પરીક્ષામાં આપે જોયું હશે, ખાસ કરીને જે રિલેટિવ જે હોય છે તે ક્યારેક ફોન બી ના કરતા હોય છે, પણ પરીક્ષાનું રિઝલ્ટ હોય કે પછી પરીક્ષાની ગણતરીના દિવસો હોય ત્યારે કોલ કરીને પૂછતા હોય છે કે કેટલી તૈયારી થઈ, કેટલું પેપરમાં તે તૈયારી કરી પેપર માટે, તો તેને લઈને આપનું શું માનવું છે? તમારો પ્રશ્ન ફરી જણાવશો, છેલ્લું વાક્ય. જી રાજેન્દ્રભાઈ, હું એમ પૂછવા માંગુ છું કે જે રીતે પરીક્ષામાં ક્યાંક ને ક્યાંક રિલેટિવ્સ ફોન કરતા હોય છે, રિલેટિવ્સ ફોન કરીને વિદ્યાર્થીને પૂછતા હોય છે કે કેટલી તૈયારી કરી, આ એ સગાવાલા હોય છે જે ક્યારેક કોલ પણ નથી કરતા, તો આને લઈને આપનું શું માનવું છે? જો મેં કહ્યું એ પ્રમાણે આપણે આની કોઈ ટકાવારીમાં ના ગોઠવીએ, ચારે જે સમૂહ છે, વિદ્યાર્થી, વાલી, શિક્ષક અને સમાજ, તો આપણે સમાજની વાત કરીએ. હવે સમાજને ભાગે 25% આવે છે એવું કહીએ, આપણે સાદું લસાઅ લઘુત્તમ સાધારણ અવયવ કે એલસીએમ મૂકીને દરેકને 25-25% ન આપી શકીએ, કે આપણે વધારે પડતા 95-96% વિદ્યાર્થીને આપીને બાકી 1-2% બાકીના એનો સમાજ કરે એવું ન કરી શકીએ. પણ આપણે એટલું જરૂર કરી શકીએ કે એ લોકોની પણ ભૂમિકા બહુ જ અગત્યની છે, તો એવા લોકોને આવતા જ અટકાવવા જોઈએ. કારણ કે ઘણી વાર કેવું થતું હોય છે કે આ હિડન એનિમીઝ છે, પ્રચ્છન્ન દુશ્મનો છે, એ લોકો તમારું સારું ઈચ્છતા હોય, સારું કરવા ઈચ્છતા હોય, પણ એ એમના પ્રસંગોને. આ એક્ઝેક્ટલી તનુ મેમ એવી વાત થઈ કે આપણે હોસ્પિટલમાં કોઈની ખબર કાઢવા જઈ રહ્યા છીએ અને આપણે એને સાંત્વના આપવાને ભલે કહીએ છીએ કે અમારી પડોશમાં આવો જ પ્રસંગ થયેલો ને આવું જ થયું હતું ને આવી જ રીતે દાખલ કર્યા હતા પછી એમને આવું થયું, તો સભ્ય રીતે એને નકારાત્મક ઉર્જાનું સર્જન થાય છે. આપણે આવું નકારાત્મક ઉર્જાનું સર્જન ન થાય એનું ખાસ ધ્યાન રાખવું જોઈએ અને વાલી કરી શકે, કારણ કે સમાજ અને
વિદ્યાર્થીની વચ્ચે વાલી છે, વાલીએ જ આ સંબંધો ક્રિએટ કર્યા છે. તો એ લોકોને કહે છે કે ના, જે છે હું ખુશ છું, જેવી તૈયારી કરી ખુશ છું. વી આર પ્રિપેર ફોર ધ વર્સ્ટ એન્ડ વી આર રેડી ફોર ધ વી આર હોપ ફોર ધ બેસ્ટ એન્ડ પ્રિપેર ફોર ધ વર્સ્ટ. અમે ગમે તેટલું ખરાબ થશે એના માટે અમે માનસિક તૈયાર છીએ અને અમારી આશા બેસ્ટની જ છે, એવું એમને સંદેશો. એક બે વાર એમને વાતચીતમાં જણાવી દેશે તો હું માનું છું કે આવા ફોન કોલ્સ આવવાના બંધ થઈ જશે. હજી તો મિત્રો પણ ઘણા એવા હોય છે, સિનિયર મિત્રો હોય છે, કઝિન હોય છે, જે મળવા આવતા રોજ રોજ મળતા હોય, એટલે તમારે તમારે સંતાનને મળવા દેવા પડે કે મળી ગયો, મેં તો આટલી વારમાં આટલું કરી નાખ્યું હતું, આમ કરી નાખ્યું હતું, આ આવતું જાય, આ શું કામ થયું કર્યું, તો પૂછાતું જ નથી. તો આ બધાથી બચવું જોઈએ. ખાસ કરીને આનો સૌથી મોટો ગેરલાભ થતો હોય તો જે વિદ્યાર્થી નબળા છે એમને થતો છે. બાકી જે તેજસ્વી વિદ્યાર્થીઓ છે એન્ડ આઈ ડોન્ટ થિંક આવો કોઈ પ્રશ્ન નડતો હોય, એ તો પોતપોતાની મજામાં જ એ રહેતો હોય છે, એને આ બધું નડતું નથી. એટલે એ પરંતુ વાલીએ આમાં આવા સમાજના જે ચોથા સ્તંભ છે એને આવી રીતે રોકવા જોઈએ, એમને બદલવા જોઈએ. જી, અને રાજેન્દ્રભાઈ, ખાસ કરીને પરીક્ષાના હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, આવા સમયે વિદ્યાર્થીઓ પરીક્ષાની તૈયારી કરતા હોય છે ત્યારે ખાસ તે લોકો યાદ કર્યું હોય છે તો પરીક્ષા સમયે ક્યાંક ને ક્યાંક ભૂલી જતા હોય છે, તો યાદ કરેલું ન ભૂલાય તેની માટે શું કરવું જોઈએ? સૌથી પહેલા એક કોમન મુશ્કેલી વિદ્યાર્થીઓને નડતી હોય છે, ચાહે વિદ્યાર્થી અભ્યાસમાં તેજસ્વી હોય કે અભ્યાસમાં નબળો હોય, દરેક વિદ્યાર્થીની એક સૌથી પહેલી જે યાદ કરવાની વાત છે, યાદશક્તિ વિશેની, એ નડતી હોય છે. એ છે કે વિદ્યાર્થીને બધું જ યાદ હોય છે, સારામાં સારી પ્રિપરેશન હોય છે. નબળા વિદ્યાર્થીને તે પ્રમાણેની હોય, હોશિયાર વિદ્યાર્થીને તે પ્રમાણેની હોય, પણ જેવા એ ક્લાસરૂમમાં એન્ટર થાય ત્યારે તદ્દન બ્લેન્ક થઈ જાય છે, ઝીરો થઈ જાય છે, શૂન્યાવકાશમાં આવી જાય છે જાણે. એવા સમય એને સીધું પેપર જોવાનું નથી, એને કઈ વિચારવાનું નથી, એને માત્ર હાથ પગને રિલેક્સ કરી દેવાના છે. શક્ય હોય તો આંખો બંધ કરીને ઊંધેથી 20, 19, 18, 17, 16 એવી રીતે એને ગણતરી કરવાની જરૂર છે. એમ એમ કરતા કરતા ધીમે ધીમે એનું ફોકસ આવવા માંડશે અને એને આપોઆપ યાદ આવવા માંડશે. આ વાત થઈ પરીક્ષા પહેલાની જે 15 મિનિટ છે. હવે સૌથી વધુ અગત્યની વાત છે ક્લાઇમેક્સ, કહાની મેં ટ્વિસ્ટ, મેચ કા ટર્નિંગ પોઈન્ટ. ચાલુ એક્ઝામ દરમિયાન ઘણી વાર યાદ નથી આવતું. હવે વિદ્યાર્થીઓ તનુ મેમ 3 પ્રકારના હોય છે. કેટલાક વિદ્યાર્થીઓની પર્સનાલિટી વિઝ્યુઅલિસ્ટિક હોય છે, કેટલાક વિદ્યાર્થીઓની પર્સનાલિટી ઓડિટરી હોય છે, અને કેટલાક વિદ્યાર્થીઓની પર્સનાલિટી કાઇનેસ્ટિક હોય છે. તો જે વિઝ્યુઅલિસ્ટિક વાળા હોય છે એમનું એમની જે મેમરી છે, એમની યાદ શક્તિ છે, મસ્તિષ્કના ડાબા ભાગમાં રહેલી હોય છે. એટલે આવા વિદ્યાર્થીઓને જો કશું યાદ ના આવે તે સિમ્પલ આવી રીતે થોડુંક એ પોતાના મસ્તિષ્કને, પોતાના માથાને જમણી બાજુ ઢાળીને ડાબી બાજુ ઊંચું કરશે તો તરત જ એ વિઝ્યુઅલિસ્ટિક છે, એને એ જે પુસ્તકમાંથી તૈયાર કર્યું છે એ પ્રશ્નનું એ જ પાનું એને દેખાવામાં, કારણ કે વિઝ્યુઅલિસ્ટિક છે. ઓડિટરી જે છે એ વિદ્યાર્થીઓને ખભામાં રહેલું હોય છે. એવા વિદ્યાર્થીઓ કશું યાદ ના આવે તો આમ ખાલી ખભાને ઊંચા નીચા કરશે તો એને ઓટોમેટિક યાદ આવી જશે. અને કાઇનેસ્ટિક છે એ લોકોને પગમાં રહેલું હોય છે. એટલે એવા વિદ્યાર્થીઓને થોડી તકલીફ પડે પણ એ જો ઊભા થાય, ઊભા થઈને સપ્લિમેન્ટરી માંગે અને એ પાછા બેસી જાય તો એવું કંઈક થાય તો સ્વાભાવિક. આવું આનું મુખ્ય રીઝન એ છે કે વિદ્યાર્થીઓને ઘણીવાર એવું અનુભવ થતો હોય છે કે પરીક્ષા હોલમાં મને કશું યાદ નથી આવતું, અને જેવી પરીક્ષા પૂરી થાય છે કે તેવું મને આ પ્રશ્ન હોય છે, ઓ આ તો આ જવાબ હતો, આ તો મને આવડતો, ઓ આ તો આ હતું, આ તો મને આવડતું, એવું થઈ જાય. એકચ્યુઅલી કશું જ નથી, પણ જેવી પરીક્ષા પૂરી થાય છે એટલે મસ્તિષ્ક આમ હલાવે છે, થોડા એમાં શોલ્ડર હલાવે છે, ઊભા થાય છે, એટલે તરત જ યાદ આવે. આ જ એક્સરસાઇઝ જો ચાલુ પરીક્ષા દરમિયાન કરે તો એનું જ્યાં ત્યાં એની જે સ્મરણ શક્તિ રહેલી છે એ ત્યાંથી એને આવે. ઓડિટરી હોય તો એને સંભળાય, કાઇનેસ્ટિક હોય તો જેવા એ કાઇનેસ્ટિક વિદ્યાર્થીઓ મોટે ભાગે કેવું કરતા હોય છે, ભણતી વખતે જેને કહી શકાય કે ચાલતા ચાલતા ખાતા ખાતા ભણતા હોય છે. ઓડિટરી વિદ્યાર્થીઓ બાજુમાં કંઈક મ્યુઝિક ચાલતું અને દાખલા ગણતા હોય, તો આવા વિદ્યાર્થીઓને જ્યાં આગળ એમની યાદ શક્તિ રહેલી છે ત્યાંથી બહાર કાઢવાની છે અને એ પ્રશ્નપત્રમાં જવાબ સ્વરૂપે લાવવાની છે. તો વિઝ્યુઅલિસ્ટિકને સ્વાભાવિક રીતે જ એ આખે આખું પેજ દેખાશે, પાનું દેખાશે કે જે પેજ પર એને પ્રશ્નનો જવાબ વાંચ્યો છે. ઓડિટરીને કંઈક સંભળાશે, હા શિક્ષક આવું બોલતા હતા, હા આમ હતું, આવું નહીં કરવાનું, આવું લખવાનું,
કાઇનેસિકને પણ એ ખ્યાલ આવશે. તો સ્વાભાવિક રીતે આવું જો કરશે તો પરીક્ષા દરમિયાન પણ એમની યાદશક્તિ ફરી એકવાર આવી જશે, જે ઇનબિલ્ટ જ છે, એની અંદર જ છે, પણ એને યોગ્ય રીતે યોગ્ય સમયે બહાર કાઢવાની છે. અને રાજેન્દ્રભાઈ, ઘણીવાર વિદ્યાર્થીઓ પેપર લખતી વખતે તેમની આન્સર કી સારી દેખાડવા માટે અન્ડરલાઇન કરતા હોય છે કે પછી ડિઝાઇન એવી કરતા હોય છે, તો તેમાં વિદ્યાર્થી ઘણો બધો ટાઈમ તેમનો વેડફતા હોય છે, તો આવા સમયે વિદ્યાર્થીઓ તેમનો સમય બચાવી કઈ રીતે શકાય, અને ખાસ કરીને નાની નાની એવી કઈ ભૂલો છે જે વિદ્યાર્થીઓ ટાળવી જોઈએ? જો આપણે ડિઝાઇન છે એની વાત કરીએ તો હું અહીંયા કહીશ કે તમારી જે બોર્ડની રિસિપ્ટ છે, જે હવે હોલ ટિકિટ આવી ગઈ છે, તો તમે એની પાછળ બધી સૂચનાઓ આપેલી છે કે રંગીન પેન બોલપેનનો ઉપયોગ નથી કરવાનો, બ્લુ શાઇનનો જ ઉપયોગ કરવાનો છે, એ પણ કઈ રીતની ઉપયોગ કરવાનો છે એ પણ લખેલું છે, જેલ પેન કેવીનો ઉપયોગ નથી કરવાનો, બોલ પોઈન્ટ પેન અથવા અમુક પ્રકારની પેનનો જ ઉપયોગ કરવાનો છે, પેન્સિલનો ઉપયોગ કરી શકો. તો પેન્સિલ એ તમારી આકૃતિ દોરવા માટે છે, અને પ્રશ્નના જવાબમાં જ્યાં આકૃતિ દોરવી જરૂરી છે, જ્યાં પ્રેઝન્ટેશન કરવું જરૂરી છે, મતલબ થિયરીનો પ્રશ્ન છે, તમે સીધે સીધા કેરેક્ટરિસ્ટિક્સ લખો છો, એને તમે કોઈ આકૃતિ સ્વરૂપે બતાવો તો એ કઈ વાંધો નથી. બીજી વસ્તુ એ છે કે જ્યારે ગ્રાફ ડ્રો કરવાનો છે અથવા તો આન્સર શીટની અંદર જ કંઈક તમારી જરૂરી વસ્તુ બતાવવાની છે, ટેબલ કેવી રીતે, એ બતાવી શકાય અને બતાવવું જોઈએ. ઘણી વાર વિદ્યાર્થીઓના મગજને એવું હોય છે કે આવું કરવાથી મતલબ વધારે પડતી બિનજરૂરી, જે આપણે વાત કરી કે અન્ડરલાઈન કરીએ અથવા હાઈલાઈટ કરીએ, બોક્સ મૂકીએ, તો એવું બધું કરવાથી મને વધારે માર્ક્સ મળશે, પણ એવું કશું હોતું નથી. ઉલટાનું જે પરીક્ષક છે એના મગજમાં એવું આવે છે કે વિદ્યાર્થી ત્યાંનો દુરુપયોગ કરે છે, એને મળેલા હકનો દુરુપયોગ કરે છે, તો ઉલટાના એના માર્ક્સ ઓછા થવાની પણ શક્યતા છે. એટલે વિદ્યાર્થીએ આનાથી ચેતવું જોઈએ, અને આ કામ સૌથી સરસ રીતે કરે ત્રીજો સ્તંભ, મતલબ શિક્ષક, જે તે વિશેષ શિક્ષક જણાવે કે અહીંયા તમારે આનો ઉપયોગ કરવાનો છે, અહીંયા તમારે ઉપયોગ કરવાનો નથી. જી, તો દર્શક મિત્રો, આ તો આપણે પરીક્ષાને લઈને વાત કરી, અને ખાસ કરીને પરીક્ષાને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે, આ દિવસોમાં શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ, અને ખાસ કરીને વાલીઓ કઈ રીતે તેમના પાલ્યનું ધ્યાન રાખી શકે, અને પરીક્ષાના સમયમાં વિદ્યાર્થીઓ કઈ કઈ એવી ભૂલો ખાસ કરીને ટાળવી જોઈએ, તેને લઈને આજે આપણે ચર્ચા કરી. અને ચર્ચામાં આપણી સાથે જોડાયા ડૉક્ટર રાજેન્દ્ર ઉપાધ્યાય, તમારો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત પરીક્ષા એક પ્રસંગમાં બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.